નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એલન કરિયર ઇન્સ્ટિટ્યુટ ના સ્વાગત છે જીવ વિજ્ઞાન અને એમાં પણ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ અગિયાર પ્રકરણ નંબર આઠ કે જેનું નામ છે કોષ જીવનનો એકમ જે તમારી એન સી આર ટી બુકમાં પેજ નંબર વન ટ્વેન્ટી પર મેન્શન કરેલું છે એમાં પણ ખાસ કરીને જે મહત્વનો ટોપિક આજે આપણે શીખવાના છીએ સમજવાના છીએ એ છે કોષવાદ શું છે આ કોષવાદ કોણે આપ્યો હતો કોષવાદ અને NCERT આપણને કોષવાદ કેવી રીતે સમજાવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું એ પહેલા હું તમને કેટલીક માહિતી આપી દઉં તમને બધાને ખબર હશે કે આ પૃથ્વી પર રહેતા બધા જ સજીવો જે છે એ કોષના બનેલા છે પછી એ નાના કદનો સજીવ હોય કે મોટા કદનો સજીવ હોય તમામ પ્રકારના જીવંત સજીવો કોષના બનેલા હોવાથી આપણે એવું પણ કહી શકીએ છીએ કે કોષ એ જીવનનો મૂળભૂત એકમ છે અને કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે ચાલો હવે આપણે કોષવાદ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ કોષવાદ સિદ્ધાંત વિશે માહિતી બે વૈજ્ઞાનિકોએ આપી હતી વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન એક્ઝામમાં ઘણી વખત પૂછાતા હોય છે કે કોષવાદ કોણે રજૂ કર્યું બે વૈજ્ઞાનિકો હતા જેમનું નામ છે શ્લીડન અને શ્વાન આપણને સંયુક્ત રીતે કોષવાદ સિદ્ધાંત રજૂ કર્યો હતો જેના વિશે આપણે ભણવાના છીએ વાત કરીએ છીએ કોષવાદ સિદ્ધાંતમાં પ્રથમ સાયન્ટિસ્ટ જે આવી રહ્યા છે એ છે મેથિયસ સ્લીડન સાલ યાદ રાખીશું આપણા માટે એ પણ અગત્યની બની જાય છે સાલ છે અઢારસો ને અડત્રીસ મેથ્યસ સ્લીડન મેથ્યાસ લીડન જે હતા એ બોટનિસ્ટ હતા જેવું જ હું બોલ્યો છું કે મેથિયાસ લીડન એ બોટનિસ્ટ હતા કે તરત જ તમારા મગજની ઘંટડીઓ વાગવાની શરૂ થઈ ગઈ હશે અને તમે મને કહેશો કે સર જો મેથિયાસ લીડન બોટનિસ્ટ હતા એનો અર્થ એ છે કે એમણે વનસ્પતિઓ ઉપર અભ્યાસ કર્યો હશે એમણે વનસ્પતિઓ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા હશે તો તમે સાચું વિચારી રહ્યા છો મેથિયાસ લીડન જે હતા એમણે વનસ્પતિઓ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા હતા અને એ પ્રયોગો બાદ એમણે અવલોકન કર્યું હતું કે દરેક વનસ્પતિઓ તમામ પ્રકારની વનસ્પતિઓ પછી એ નાના કદની હોય મધ્યમ કદની હોય કે મોટા કદની હોય તમામ પ્રકારની વનસ્પતિઓનો એમણે અભ્યાસ કર્યો અને એમણે અવલોકન કર્યું કે તમામ વનસ્પતિઓ જે છે એ કોષોની બનેલી છે અને વનસ્પતિની અંદર આ જે કોષો એક પ્રકારના નથી અલગ અલગ પ્રકારના છે માટે અહીંયા લખેલું છે કે તમામ વનસ્પતિ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે અને આ વિવિધ પ્રકારના કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે આપણે આપણે બધા જાણીએ છીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોષોનો સમૂહ જેને પેશી કહીએ આ વાત જે રજૂ કરી હતી એ કરી હતી મેથ્યાસ લીડને તમે જોઈ શકો છો અહીંયા એક વનસ્પતિનો આળો છેદ તમને દર્શાવવામાં આવ્યો છે અને જો તમે એને ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે આ આડા છેદમાં તમને વિવિધ પ્રકારના કોષો જોવા મળી રહ્યા છે અને વિવિધ પ્રકારના કોષો ભેગા મળીને પેશીનું નિર્માણ કરી રહ્યા છે તો આજે તો આપણને ખબર છે કે કોઈ પણ સજીવ જે છે એ કોષનો બનેલો છે પરંતુ જૂના જમાનામાં જૂના સમયગાળામાં એ સમયગાળામાં લોકોને ખબર નથી કે કોષ શું છે અથવા આ વનસ્પતિઓ એ શેના બનેલા છે સૌ પ્રથમ મેથ લીડરે જણાવ્યું હતું કે વનસ્પતિઓ વનસ્પતિઓએ કોષોની બનેલી છે એ પણ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે અને વિવિધ પ્રકારના જે કોષો છે એ આગળ જતાં પેશીનું નિર્માણ કરે છે આ વાત હતી મેથ્યા સ્લીડનની ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ ક્રમશઃ બીજા વૈજ્ઞાનિક વિષય જેમનું નામ છે થિયોડર શ્વાન સાલ ફરીથી એકવાર યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો અઢારસોને ઓગણચાળીસ થિઓડર શ્વાન જે હતા એ પ્રાણીશાસ્ત્રી એટલે કે ઝુઓલોજીસ્ટ હતા પ્રાણી શાસ્ત્રી હતા ઝુઓલોજીસ્ટ હતા સર એનો મિનિંગ એ છે કે આમણે પ્રાણીઓ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યો હશે પ્રાણીઓ પર ઘણા બધા અભ્યાસ કર્યા હશે તો તમે સાચું વિચારી રહ્યા છો કે શ્વાન જે હતા એ પ્રાણી શાસ્ત્રી હોવાના પરિણામ સ્વરૂપે એમને પ્રાણીઓ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા અને અવલોકન કર્યા અને એ અવલોકન ઉપરથી એમને જોયું કે જે પ્રાણીઓ છે એ પણ કોષોના જ બનેલા છે અને પ્રાણીનો જે કોષ છે વિદ્યાર્થી મિત્રો સાંભળવા જેવી વાત પ્રાણીનો જે કોષ છે એમાં સૌથી બહારની બાજુએ પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુએ એક પાતળું પટલ આવેલું છે એક પાતળી સીમા આવેલું છે એક બાહ્ય પડ આવેલું છે જેને આજે આપણે કોષ રસ તર અથવા કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ શ્વાને એવું નહોતું કીધું કે પ્રાણી કોષની ફરતે આવેલું પાતળું સ્તર કોષ રસ પટલ છે એને તો માત્ર એવું જ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પ્રાણી કોષની ફરતે બહારની બાજુએ આવેલ પાતળી સીમા પાતળું સ્તર પાતળું બાહ્ય પડ એ પ્રાણી કોષની ખાસિયત છે અને જેને આજે આપણે સ્તર અથવા તો કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ સાથે સાથે જેમ તમારો અને મારો આપણા બધાનો મનગમતો વિષય જીવવિજ્ઞાન એટલે બાયોલોજી છે અને આપણે ખબર છે કે જીવવિજ્ઞાનમાં અત્યારે આપણે બોટની પણ ભણી રહ્યા છીએ અને ઝૂઓલોજી પણ ભણી રહ્યા છીએ જે તે સમયે મહાન વૈજ્ઞાનિક પણ બાયોલોજી પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા હતા એમને પ્રાણીઓનો તો અભ્યાસ કર્યો પરંતુ એમને એ પણ ખબર હતી કે વનસ્પતિઓ ઉપર કોઈક શ્લીડમ નાના વૈજ્ઞાનિકે વર્ક કરેલું છે તો ચલો આપણે એક કામ કરીએ જે શ્લીડને વર્ક કર્યું હશે અથવા જે વનસ્પતિઓ ઉપર કાર્ય થયું છે એને આપણે જોઈએ અને એનું કમ્પેર પ્રાણી કોષ સાથે એટલે પ્રાણીઓની અંદર કરેલા કાર્ય સાથે કરીએ તો સાથે સાથે આ મહાન વૈજ્ઞાનિકે આગળ જતા વનસ્પતિઓનો પણ અભ્યાસ કર્યો વનસ્પતિઓનો અભ્યાસ કરતા એમને જોવા મળ્યું કે જે વનસ્પતિઓ છે એ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે અને આ વિવિધ પ્રકારના કોષો આગળ જતા પેશીનું નિર્માણ કરે છે એઝ ઇટ ઇઝ આ સ્ટેટમેન્ટ જે શ્લીડને આપ્યું હતું એ વસ્તુ એમને નહોતી અને ત્યારબાદ એમને વનસ્પતિ પેશી પરના અભ્યાસ પરથી એવું અવલોકન કર્યું કે કોષ દિવાલની હાજરી એ વનસ્પતિનું અજોડ લક્ષણ છે એટલે કે વનસ્પતિ કોષ જે છે એમાં બહારની બાજુએ બહારની તરફ એક સીમા આવેલી છે અને એ સીમા માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ હાજર છે એ પ્રાણી કોષમાં હાજર નથી માટે વિદ્યાર્થી મિત્રો આ જે સીમા જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ એ માત્ર ને માત્ર વનસ્પતિનું અજોડ લક્ષણ છે હવે જે શ્વાન હતા એમને તો વનસ્પતિ કોષ એઝ વેલ કોષ બંને પર અભ્યાસ કર્યો તમે જોઈ શકો છો આકૃતિની અંદર અહીંયા વનસ્પતિ કોષ દર્શાવેલો છે અને એ જે વનસ્પતિ કોષ છે આ બાજુ આ જે વનસ્પતિ કોષ છે એમાં સૌથી બહારની બાજુએ જે સીમા આવેલી છે એ છે કોષ દિવાલ જે માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે જ્યારે પ્રાણી કોષમાં તમે જોઈ રહ્યા છો કે બહારની બાજુએ તમને એક પટલ જોવા મળી રહ્યું છે જેને આપણે અથવા પટલના નામે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળ સ્ટોરી હજુ વધારે ઇન્ટરેસ્ટિંગ થતી જાય છે થયું શું કે થિયોડર શ્વાને એવી પરિકલ્પના રજૂ કરી કે પ્રાણીઓ અને વનસ્પતિની શરીર રચના એ કોષ અને કોષની નિપજોની બનેલી છે કારણ કે માને પ્રાણી કોષનો તો અભ્યાસ કર્યો હતો સાથે સાથે વનસ્પતિ કોષનો પણ અભ્યાસ કર્યો હતો હવે બંનેના અભ્યાસ ઉપરથી એણે જે પણ અવલોકન કર્યા હશે એ અવલોકનની માહિતીના આધાર ઉપર એમણે એક પરિકલ્પના રજૂ કરી કે પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય એમની જે દેહ રચના છે એમની જે શરીર રચના છે એ કોષો અને કોષોની નિપજોની બનેલી છે વિદ્યાર્થી મિત્રો કોષોની નીપજ શું હોય શકે કાર્બોદિત છે પ્રોટીન છે લિપિડ છે વગેરે જેવા જૈવિક અણુઓ જે છે એ કોષોની નીપજ તરીકે તમે ઓળખી શકો છો અથવા મનુષ્યમાં વાત કરું તો તમે જોઈ રહ્યા છો તમારા હેર તમારા નખ એટલે તમારા નેલ્સ આ બધા શું છે આ બધું જે છે એ કોષોની નીપજ જ છે હવે આગળ જતા ખબર પડી કે ભાઈ સ્લીડન અને શ્વાન બંને જે સ્ટેટમેન્ટ આપ્યા હતા એ મહદઅંશે સિમિલર હતા તફાવત ખાલી એટલો જ હતો કે સ્લીડન જે હતા એમને વનસ્પતિ માટે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વનસ્પતિ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે જે આગળ જતાં પેશીનું નિર્માણ કરે છે અને શ્વાને એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પ્રાણીઓ પણ કોષોના બનેલા છે અને તેમાં સૌથી બહારની બાજુ એક પાટલું સ્તર જોવા મળે છે એક પાતળી સીમા જોવા મળે છે બંને પોતાના સ્ટેટમેન્ટને કમ્બાઈન કર્યા અને એક કોષવાદ રજૂ કર્યો અને એ કોષવાદ માં તમે જોઈ શકો છો કે દરેક જીવંત સજીવો કોષ અને તેની નિપજોના બનેલા છે તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દરેક જીવંત સજીવો પૃથ્વી પર રહેલા જેટલા પણ જીવંત સજીવો છે આ દરેક જીવંત સજીવો એ કોષો અને તેની નીપજોના બનેલા છે વૈજ્ઞાનિકો પાસે ગયા વૈજ્ઞાનિકોએ એમના આ કાર્યની સરાહના કરી પરંતુ વૈજ્ઞાનિકોએ એમને એક પ્રશ્ન પણ પૂછ્યો એમને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે શું તમે અમને જણાવી શકો છો કે નવા કોષોનું નિર્માણ કઈ રીતે થઈ રહ્યું છે તમે એવું કહ્યું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ વિવિધ પ્રકારના કોષોના બનેલા છે તો શું તમે અમને જણાવી શકો છો કે નવા કોષો કેવી રીતે બની રહ્યા છે આ ક્વેશ્ચનનો આન્સર શ્લીડન અને શ્વાન આપી ન શક્યા જે કોષવાદ થિયરીનો ડ્રોબેક હતો સમય વીતતો ગયો વર્ષો વીતતા ગયા અને સાલ આવી અઢારસો ને પંચાવન અને એક મહાન વૈજ્ઞાનિક આવ્યા કે જેમનું નામ હતું રૂડોલ્પ વિચો આ રૂડોલ્પ વિચો નામના સાયન્ટિસ્ટે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે વૈજ્ઞાનિકોએ જે ક્વેશ્ચન સ્લીડન અને શ્વાનને પૂછ્યો હતો એ ક્વેશ્ચનનો આન્સર આ મહાન વૈજ્ઞાનિક પાસે હતો એમણે કહ્યું ઓમનીનસ સેલ્યુલા ઇ સેલ્યુલી એનો અર્થ એ થાય છે નવા બનતા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે સૌ પ્રથમવાર પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન કરે છે સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો એમનું ઓમિનસ સેલ્યુલા ઈ સેલ્યુલા આ જે હતું તો એમણે કોષ વિભાજનનો કન્સેપ્ટ અહીંયા રજૂ કર્યો હતો

શ્લીડન અને શ્વાને આપેલી કોશવાદની પરિસંકલ્પનામાં સુધારો કર્યો મોડિફિકેશન કર્યા હળીહંચા કર્યા અને કોષવાદનું અંતિમ સ્વરૂપ રજૂ કર્યું પહેલું સ્ટેટમેન્ટ તો તમને બધાને ખબર જ છે કે દરેક જીવન સજીવ એ કોષો અને તેની નિપજોના બનેલા હોય છે પરંતુ જે બીજું સ્ટેટમેન્ટ એમને એડ કર્યું હતું કોણે રુડોલ્પ વિરચોએ એ હતું કે નવા બનતા સજીવો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા નવા બનતા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે આ સ્ટેટમેન્ટ હતું જે કોષવાદનું અંતિમ સ્વરૂપ રજૂ કરે છે આના ઉપરથી આપણે એને જોઈને એનો આન્સર આપવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ ક્વેશ્ચન જે છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જીવનનો એકમ ખાલી જગ્યા છે તમને બધાને ખબર છે જીવનનો એકમ જે છે એ શું છે પ્રથમ ઓપ્શન છે કણાપ સૂત્ર બીજો છે કોષ ત્રીજા નંબર ઉપર છે અને ચોથા ઉપર છે રાઇબોઝોમ આન્સર આવશે તમારો કોષ બીજા પ્રશ્નો ઉપર પ્રયાણ કરીએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે કોણે સમજાવ્યું કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે મેં તમને હમણાં જ કહ્યું હતું કે કોષવાદનું અંતિમ સ્વરૂપ કોણે રજૂ કર્યું હતું રોડોલ્પો અને એમને જ સ્ટેટમેન્ટ આપ્યું હતું અઢારસો ને પંચાવનમાં ઓમનિનસ સેલ્યુલા ઇ સેલ્યુલા નવા બનતા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે એટલે કે ઓપ્શન વન રોબર્ટ બ્રાઉન ઓપ્શન ટુ સ્લેડન ઓપ્શન થ્રી શ્વાન ઓપ્શન ફોર રોડોલ્પ થઈ જશે રોડોલ્પ વિચો આગળના ક્વેશ્ચન તરફ પ્રયાણ કરીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો ક્વેશ્ચન તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કોષીય પ્રક્રિયા માટેનું મુખ્ય સ્થાન શું છે ઓપ્શન એ કોષ રસ ઓપ્શન બે કોષ રસ પટલ ઓપ્શન ત્રણ કોષ કેન્દ્ર ઓપ્શન ચાર ડીએનએ બહુ ઇઝી ક્વેશ્ચન છે કોષમાં જેટલી પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે એ દરેક રાસાયણિક પ્રક્રિયાઓ એ દરેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એ દરેક ચયાપચયક પ્રક્રિયાઓ કોષના કોષ રસમાં જ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ટોપિક પૂર્ણ થઈ રહ્યો છે આવા મસ્ત મજાના વિડીયોઝ જોવા માટે તમે એલન ડિજિટલના આ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો અસ્તુ